કરતા અને ખુદાની બંદગી કરતા હોય એવી રીતના આપણને ન્યાલ કરતા રહે એમના શેરો દ્વારા. અને ત્રીજા જેમની હું વાત કરીશ હવે, ઉજમસિંહ પરમાર. પરિષદનો એકમ એક પણ નાનો મોટો કાર્યક્રમ એવો નથી જેમાં ઉજમસિંહ હાજર ના હોય. એટલે એક બહુ મોટા વિદ્વાન, એક મોટા સર્જક અને ઉજમસિંહ જેવા ઉત્તમ ભાવક, એમનું અંગત વ્યક્તિત્વ બહુ સામાન્ય. એ કદાચ અહીંયા આપણી વચ્ચે બેઠા હોય તો ભળી જાય. સહજ, એકદમ સામાન્ય. શ્યામ એમનો રંગ, સાદા સીધા કપડાં અને બધામાં સહજતાથી ભળી જાય. એમના બાપુજી, એમના પિતાનો વ્યવસાય એ કડિયાકામનો હતો. લીમડીમાં એમનો જન્મ થયેલો 44માં. પોતે બહુ અતિ સામાન્ય ઘરમાંથી આગળ વધે. આપણને આશ્ચર્ય થાય કે એક સામાન્ય જનસામાન્યમાંથી ધીરે ધીરે આ સર્જકે પોતાની ઓળખ કેવી રીતના મોટી કરી કે જે આજે ભાવાંજલિ રૂપે આપણે એને માણીશું, પ્રમાણીશું. મૂળ જીવ કલાકારનો. એ કલા એમને સહજ હતી. એટલે કેવી કલા? એ ચિત્રો બનાવે, ગમે ત્યાં બેઠા હોય, પેન કે પીંછી આવે એટલે સરસ ચિત્ર બનાવે. ભરત ગૂંથણ એમનો સૌથી સવિશેષ આનંદદાયક એવી પ્રવૃત્તિ. એ પગલુછણિયા બનાવે તો આપણને આશ્ચર્ય થાય. હું કહું, ઉજમસિંહ આ પગલુછણિયા પગમાં મૂકવાનું જ મન નહોતું, ભીતે ટીંગાળવાનું મન થાય છે, એવું સરસ ભરત ગૂંથણ કરે. સંગીત અને ભજનો એમને સહજ. તો આવો એક નિરાલો માણસ, સામાન્ય ભણતર, પોતાની બહેન મેડિકલમાં ગઈ એટલે એના માટે એને તેજસ્વી હોવા છતાં બધું ત્યાગી દીધું અને પોતે એક ટ્રેસમેન એટલે કે ગવર્મેન્ટની કોઈક નોકરી લીધી જે નકશાઓ છાપે, નકશાઓ બનાવે. એટલે ટ્રેસમેન તરીકેની સામાન્ય નોકરી લઈ અને પોતાની બહેનને મેડિકલ ભણવા માટે બધો અવકાશ ઊભો કરી આપ્યો. અને કેવા નિખાલસ, એ તમને એક ઉદાહરણ કરું. અમે બધા પ્રવાસમાં જઈએ આ સાહિત્યની પ્રવૃત્તિમાં, અને એક આવા પ્રવાસમાં રઘુવીર ચૌધરી જેવા મોટા લેખક, નવલકથાકાર અમારી જોડે હતા. અને બધાને પૂછે કે ભાઈ, મારી નવલકથા વિશે તમારું શું કહેવું છે? એમ બધા એમની નવલકથા, અલબત્ત ઉત્તમ નવલકથાઓ એમને આપેલી છે એટલે એના વિશે સારું જ કે. પછી ઉજમસિંહનો વારો આવ્યો અને કે, ઉજમસિંહ તમારું શું કહેવું છે? તો કે, રઘુવીરભાઈ સાચું કહું કે જ્યારે મેં તમારી નવલકથા અમૃતા વાંચી, અમૃતા નવલકથા એટલે રઘુવીરભાઈની પોતાની એક મોટી ઓળખ ઊભી કરેલી, બહુ બહુ સુંદર નવલકથા અને બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવેલી હતી. જેમ ભગત સાહેબના પ્રાવાલદીપના કાવ્યોએ એક ભૂમિકા ભજવી, એમ રઘુવીર ચૌધરીના નવલકથા અમૃતાએ પૂછે. તો એના વિશે ઉજમસિંહનો મંતવ્ય એવું હતું કે મેં જ્યારે પહેલી વાર અમૃતા વાંચી ત્યારે રઘુવીરભાઈ, મને એમ થયું કે આ રઘુવીરભાઈ આવું નકામું કેમ લખે છે? બિલકુલ નિખાલસતાથી જે લાગ્યું એ જ કેવું એ ઉજમસિંહ. સંપૂર્ણ સચ્ચાઈથી જે લાગ્યું એ જ કેવું, કોઈ ઢાંક પીછોડ, કોઈ પ્રશંસા, કશું જ નહીં. તો આવા એક કલાકાર જીવ મુખ્યત્વે એમની ભૂમિકા વાર્તાકારની રહી છે આરંભે. એટલે ઊંચી જાર નીચા માનવી, આવા નામની 1975માં પહેલી વાર્તા લખી અને પછી એમાંથી એમને વાર્તા સંગ્રહ ઉભો થયો. એમને જનસામાન્યમાંથી એટલે કે સૌરાષ્ટ્રની તળભૂમિમાંથી આવે છે એટલે ગ્રામ પરિવેશ અને લોકજીવનમાંથી જે એમને અનુભવો મળ્યા પોતાના જીવનમાં, એને પોતાના જીવનના અનુભવોને જુદા જુદા પાત્રો દ્વારા ગોઠવી અને વાર્તાઓ લખી છે. એકદમ સ્પર્શી જાય આપણને એમની બોલી, એ પાત્રોના સંવાદો પણ એટલા સહજ અને બોલીમાં હોય કે આપણને એની અંદર તરત ભેળવી દે. તો આ લોકજીવનમાંથી એમને આવી વાર્તાઓ લખતા ગયા અને 4 વાર્તા સંગ્રહ. કવિતામાં તો ડગ માંડ્યો નથી, એ પોતે ભજનીક પરંપરા અધ્યાત્મના કવિ, પરંતુ એમને આ વાર્તાઓથી સર્જનનો આરંભ કર્યો.
ટેટ્રાપોડ એટલે કે દરિયાકાંઠે જે મોજા આવે તેને અટકાવવા માટે સિમેન્ટના કંઈ પિલ્લર બનાવે છે, એને ટેટ્રાપોડ કહેવાય છે. એ 1982માં એમને વાર્તા સંગ્રહ આખો આપ્યો. પટોરા પટારો કરીને 1999માં આપ્યો. અને હારોહાર હમણાં જે બહુ જ પ્રચલિત છે અને ઉધમસિંહની બહુ જ નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે હારોહાર, તો એ એમને 2015 હમણાં આપ્યો. એટલે ઉધમસિંહનો પહેલો જે મહત્વનું પ્રદાન રહ્યું છે એ એક વાર્તાકાર તરીકેનું રહ્યું છે. એક સરળ સામાન્ય જન સર્જક કેવો હોઈ શકે, નખશિખ કલાકાર કેવો હોઈ શકે, એ સંપૂર્ણપણે ઉધમસિંહ આપણને બંધ બેસે. પરંતુ ધીરે ધીરે એમની અંદર જે લોકજીવનનો લય હતો એ ઘૂંટાતો ગયો અને એમને પહેલો કાવ્ય સંગ્રહ 2003માં આપ્યો, ઘટમાં ઝાલર બાજે. આ લય હમણાં મને લાગે છે સંજુ સાહેબે જ એક એમના વિશે કહ્યું કે ઉધમસિંહ લય પામી ગયા. બહુ સાચો શબ્દ છે. ઉધમસિંહનું મૃત્યુ નથી થયું, એ લય પામી ગયા છે. કારણ કે લય, સંવાદિતતા, કલા એ એમનો શ્વાસોશ્વાસ હતો. કોઈ પ્રતિભા નહીં, ભગત સાહેબની બિલકુલ સામેની બાજુ કશી જ પ્રતિભા નહીં, એકદમ સામાન્ય વ્યક્તિ. દરેક કાર્યક્રમમાં ચૂપચાપ આવીને બેસી જવું અને નિયમિત જવું અને એને સ્વસ્થ ચિત્તે સાંભળવું, આવા એક સર્જકને આજે આપણે ભાવાંજલિ આપીએ છીએ. ત્યારે એમના એમના કાવ્ય સંગ્રહ આ પહેલો ઘટમાં ઝાલર બાજે અને બીજો સબદ ગહન ગંભીરા એ નામનો બીજો સંગ્રહ 2010માં આપ્યો. કેટલીક રચનાઓ આપણે ત્રણેક રચનાઓ જોઈશું કે જેનાથી ઉધમસિંહ એક કવિ તરીકે કેવી રીતના રજૂ થાય છે. એની પ્રસ્તાવના જે લખી બે કાવ્ય સંગ્રહની, એક ચંદ્રકાંત શેઠ નામના બહુ જ મોટા કવિ તમને બધાને ખ્યાલ હશે, અને બીજા દલપત પઢિયારે બીજા કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના લખી. એમાં જે એમને નિરીક્ષણ મૂક્યું છે ઉધમસિંહને કવિ તરીકે પ્રમાણ્યા છે એમાં એમને આવા શબ્દો વાપર્યા છે. કવિને પ્રેમની શક્તિ એવી ગહન અને વ્યાપક હોવાની પ્રતીતિ છે કે અધ્યાત્મ જાણે તેનાથી અળગું રહી શકતું નથી, પ્રેમમાંથી જ અધ્યાત્મનો ઉઘાડ થાય છે. આ એક આ પારનો માણસ, આવું એક ગીત રચના છે આવી. આટલું ના અમથું વિતાડો કિરતાર, આટલું ના અમથું વિતાડો કિરતાર, કદી એક બૂંદ સુખનું તો આપો. આ જગતના તાતને કહે છે કે આટલું ના અમથો વિતાડો કિરતાર, કદી એક બૂંદ સુખનું તો આપો. નિત ઉઠી ઘૂંટ ઘૂંટ પાઓ રે ઝેર, એના માટે કથરોટ ભરી લાવો. આ શું નિત ઉઠીને ઘૂંટ ઘૂંટ પાઓ રે ઝેર, આ ટૂંકું એક એક ટીપું ઝેરનું શું કરવા આપો છો? કથરોટ ભરીને આપી દો તો પાર આવે આ જીવનનો. આટલું ના અમથું વિતાડો કિરતાર, કદી એક બૂંદ સુખનું તો પાઓ. નિત ઉઠી ઘૂંટ ઘૂંટ પાઓ રે ઝેર, એના સાથે કથરોટ ભરી લાવો. હવે જુઓ સામાજિક અન્નકૂટ બેઠો સમેટીને એકલો, અન્નકૂટ બેઠો સમેટીને એકલો, કોઠારો તારા તે વાખ્યા. 56 ભોગ ભરાઈએ છે ત્યાં તો બધું બંધ કરીને બેસી ગયો. અન્નકૂટ બેઠો સમેટીને એકલો, કોઠારો તારા તે વાખ્યા, એમાંના કેટલાય વ્યંજન આ પારના માનવીએ કોઈ દી ન ચાખ્યા. એનું એક વ્યંજન, એક પદાર્થ આપણે ચાખ્યો નથી. તો જુઓ આ આ જનસામાન્યમાંથી જે કવિતા આવે છે એ કેટલી આક્રોશભરી અને કેટલી ખુમારી ભરી છે. દેવ તાણા વાઘા ઉતારીને એકવાર, હે દેવ તું આ તારા બધા તાણા વાઘા ઉતારીને એકવાર માણસ થવાને અહીં આવો. ઘડીક માણસ તો બની જા હે ઈશ્વર. દુખિયાને જેઠ માસ બબ્બે તો હોય, વળી ઉપરથી રોટલાએ ચૂક્યા. દુખિયાને જેઠ માસ બબ્બે તો હોય, જેઠ માસમાં એને ખાવાના મળતું હોય, વળી ઉપરથી રોટલાએ ચૂક્યા. અને રોટલા પણ હવે ગયા ભાગમાંથી. આટલું ના અમથું વિતાડો કિરતા, કદી એક બુંદ સુખનું તો પાવો. આ ઉજમશે પંખીડા મુજ ખાલી હૈયે જરૂર વસનારાની, પંખીડા મુજ ખાલી હૈયે, મારું ભીતર ખાલી છે, ખાલી પો છે, જરૂર વસનારાની, કોઈક આવીને વસે. પંખીડા મુજ ખાલી હૈયે જરૂર વસનારાની,
ટહેલ તમારે ચણની, મારે ચપટી સથવારાની. ટહેલ તમારે ચણની, તમારે ચણ લેવાવું છે, પણ મારે ચપટી સથવારાની. મારો ખાલી પણ આમ ખાલી થશે, પંખીડા મુજ ખાલી હૈયે જરૂર વસનારાની. સગા સાગવા નહીં તોય પણ નિત્ય ઉઠીને આવો. તમે મારા સગા સંબંધી નથી હે પંખીડા, સગા સાગવા નહીં તોય પણ નિત્ય ઉડીને આવો. આંગણ સાથે મુજ હૈયું પણ હર્યું ભર્યું છલકાવો. તો જો આ આપણે પક્ષીઓને તો જોતા જ હોઈએ છીએ કાંઈ, પણ કવિ આ પક્ષીઓને કે પોતાના આ જે રિક્તતા છે, પોતાની એકલતા છે ને, એને કેવી રીતના મૂકે છે. ફળિયાને કોરે પટ પાડી ઝીણેરી પદ છાપો. પેલો પક્ષીઓ ચાલતા હોય રેતમાં ને એની જે પદચિહ્નો પડે. ફળિયાને કોરે પટ પાડી ઝીણેરી પદ છાપો, કલ બલાટ સૂણ્યો વિસર્યા પળના સૌ સંતાપો. બધા સંતાપો આ પક્ષીના કલરોમાં ઓગળી જાય છે. પરોડિયાનો પરિવાર પળ પળ પોતી કો લાગે. આ પરોડિયાનો પરિવાર પળ પળ પોતી કો લાગે, જીવને કેવી માયા વળગે સંચરતા વૈરાગે. હવે આ સંચરતા વૈરાગે એ આ કાવ્યનો સૌથી મોટો કેન્દ્ર છે. તમે જુઓ, પરોડિયાના પરિવાર પળ પળ પોતી કા લાગે, જીવને કેવી માયા વળગે સંચરતા વૈરાગે. બધું જ આ પક્ષીઓ તો હોણા ઉડી જશે, મનુષ્ય પણ હોણા ચાલ્યો જશે, અને છતાં આ જીવને કેવી માયા વળગે જાણે સંચરતા ભય લાગે. આ બધું ત્યજે છે. રવીન્દ્રનાથનું ભગત સાહેબે એક કાવ્યનો આસ્વાદ કરાયો કે કાવ્યનાયક ઘર છોડીને જતો હોય છે બરગામ, અને ઉંબર ઉપર એની 6 વર્ષની બાળકી બેઠી છે, અને એને પૂછે, કહે છે કે ચાલ બેટા હું જાઉં. એટલે પેલી બાળકી છે એ કહે છે દીકરી કે ના નહીં જવા દો. હવે પિતાને તો પરગામ ધંધા અર્થે જવાનું છે, મોટો પ્રવાસ છે, એ કંઈ રોકાવાનું નથી. પેલી તો બાળકી છે, પરંતુ એ એક હઠ લઈને કે ના નહીં જવા દો, અને છતાંય જાય છે, જવાનું જ હોય ને, આ તો બાળક છે, બોલે. કવિ એ એની ગાડીમાં, ઘોડા ગાડીમાં ઘરથી બહાર નીકળી કલ્પી નહોતી. અચાનક સમાચાર મળ્યા કે એમની પૌત્રીનું અવસાન થયું. એમનો પુત્ર જ કાર ચલાવતો હતો, અને અકસ્માતે કોઈ કાચિંડો પેલા સ્ટિયરિંગ વ્હીલ ઉપર આવી ગયો, અને એ કાર કાબુ બહાર ગઈ અને ઝાડ જોડે અથડાઈને એમાં એમની પૌત્રીનું અવસાન થયું, અને જેનું સગપણ થયું હતું અને લગ્ન લેવાના હતા ટૂંક સમયમાં. એટલે ઉધમસિંહને આ બહુ ઘેરો એક એને બહુ જ ઘેરો ઘા એવો લાગ્યો હતો, અને માંદગી પણ એવી કેન્સરની ને એવી સર્જાયેલી, એટલે અણધારી રીતના એમને અચાનક અમારી વચ્ચેથી વિદાય લીધી. પણ મને લાગે છે કે ઉધમસિંહે જે કંઈ આપણને આપ્યું છે આ ઘટમાં ઝાલર બાજે, એ એ કાવ્ય તમે એની એક જ પંક્તિ હું કહીશ, કારણ કે એની ખબર પડે કે આ લય, આ કવિ લય કેવી રીતના પામે છે, કેવી રીતના એ એનું અસ્તિત્વ ઓગળી જાય છે, લોપ નથી થતું. ઉધમસિંહ એવા ગીતકાર છે કે જેનું અસ્તિત્વ લય પામી ગયું છે, એ એ અહીંયાથી ગયા નથી, પરંતુ એમની હાજરી હવે વધુ પ્રસરી છે. એમની એક બહુ પોતાની આ લાક્ષણિક, જે મેં કહ્યું કે અધ્યાત્મ અને ભજનિક પરંપરામાં એમના ગીતો, ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી, દુનિયા આવી આખી આ અનોખા લયની મેળી ચડી. તો આ અનોખો લય આ કવિને સહજ હતો, અને એક 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 પ્રમાણમાં સંતાયેલો એક સર્જક, ડાઉન ધ અર્થ એકદમ સાદો સીધો માણસ, ચાલતા ચાલતા અચાનક આપણી વચ્ચેથી અલોપ થઈ જાય, અને આપણને પહેલાં એનું દુઃખ થાય, એનો અભાવ જાગે, અને જ્યારે એના શબ્દો અને એને જે કંઈ જીવન કર્મ કર્યું હોય આપણી સમક્ષ આવે, ત્યારે અચાનક લાગે ઓ હજુ તો ઉધમસિંહ આપણી વચ્ચે છે, અને ઘટમાં ઝાલર બાજે એવું ગાતા ગાતા આ હમણાં અહીંયાથી પસાર થાય છે. આભાર.